नमस्ते। धोरण 8 विषय अंग्रेजी, यूनिट 1, Q4 क्वेश्चन, एक्टिविटी 1। हवे एक्टिविटी 1 शुरू करता पहला तमने थोड़ूक याद अपावी दऊं। आपणे ग्रामर विषे पहलाना वीडियो में थोड़ूक सीखी चूक्या छे। हवे एक्टिविटी 1 में आगळ वधीए तो हियर इज एन इमेजिनरी इंटरव्यू विथ द फेमस एस्ट्रोनॉट सुनीता विलियम। लिसन टू योर टीचर, रीड इट, वर्क इन पेर एंड ड्रामेटाइज इट। हवे सुनीता विलियम्स तो एक बहु मोटू जाणीतू नाम छे। अंतरिक्ष में जनार कल्पना चावला तेमज सुनीता विलियम्स, अहीं सुनीता विलियम्स नो इंटरव्यू आपेलो छे, एटले एक नाटकनी रीते अहीं रजू करवामां आवेलो छे। तमे तमारा मित्र साथे पण आवी रीते इंटरव्यू गोठवी अने सवाल जवाब करी शको छो। तो शुरू करिए। इंटरव्यूअर सेज, हेलो मिस सुनीता विलियम्स, वेलकम टू अवर प्रोग्राम। सुनीता विलियम्स सेज, हेलो, नाइस मीटिंग यू। सुनीता विलियम्स जवाब आप्यो, सवाल इंटरव्यूए कर्यो। पछी वळी पाछो इंटरव्यूअर सवाल करे छे। इंटरव्यूअर सेज, वेर डू यू वर्क? सुनीता विलियम्स सेज, एट नासा एज अ फ्लाइट इंजीनियर। तमे क्या काम करो छो? तो कि भाई नासा में फ्लाइट इंजीनियर तरीके। आ एक अंतरिक्ष में रिसर्च माटेनी अमेरिकानी संस्था है। इंटरव्यूअर सेज, वेर वेर यू बॉर्न? सुनीता विलियम्स सेज, ओया। भाई तमारो जन्म क्या थी हो? तो सुनीता विलियम्स जवाब आपे छे, ओया एक अमेरिकानु सिटी है। अमुक हार्ड वर्ड्स आवता जसे, આમ તો અન્ડરલાઇન કરી છે, રૂટીનના આપણા વર્ડ્સ ઓળખીતા જ છે, પણ અમુક વર્ડ્સમાં તમને હું કહેતી રહીશ. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? સુનીતા વિલિયમ સેઝ, 19 સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડુ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? સુનીતા વિલિયમ સેઝ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનીતા વિલિયમ્સે જવાબ આપ્યો, ઇન્ટરવ્યુનો સવાલ એ હતો કે તમે ગ્રેજ્યુએશન ક્યાં કર્યું? તો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ અમેરિકાની એક સંસ્થા છે, ત્યાં એમણે ગ્રેજ્યુએશન કર્યું. ઇન્ટરવ્યુઅર સેઝ, વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? આમાં બ્રિંગ જેવો શબ્દ છે, સ્પેશિયલ છે ને સ્પેસ છે, એટલે સ્પેશિયલ એટલે ખાસ, બ્રિંગ એટલે લઈ ગયા અને સ્પેસ એટલે અંતરિક્ષમાં. સુનીતા વિલિયમ્સ સેઝ, ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ધ ગણેશા એન્ડ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. સવાલ બહુ સરસ હતો અને જવાબ પણ બહુ સરસ છે. સવાલમાં સાથે શું લઈ ગયા અંતરિક્ષમાં? તો સુનીતા વિલિયમ્સે જવાબ આપ્યો, ધ ભગવદ્ ગીતા અને ગણેશજીની મૂર્તિ અને હિન્દીમાં લખેલો મારા પિતાજીનો પત્ર. ઇન્ટરવ્યુઅર સેઝ, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? ઇન્સ્પાયર્ડ આ શબ્દ છે પ્રેરણા, એટલે તમારા જીવનમાં તમને કોના થકી પ્રેરણા મળી? તો સુનીતા વિલિયમ્સે મહાત્મા ગાંધી. જવાબ પણ બહુ સરસ આપ્યો કે મહાત્મા ગાંધીજી તરફથી એમને જીવનમાં અને કામ કરવાની પ્રેરણા મળી. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? ભાઈ તમે મૂળ ક્યાંના વતની છો? તો સુનીતા વિલિયમ્સે ઇન્ડિયા. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ફ્રોમ ગુજરાત. ભાઈ સુનીતા વિલિયમ્સે કીધું, ભાઈ મૂળ તો એ ભારતના છે અને એમાંય પાછા એમના પિતાજી તો ગુજરાતના છે. ઇન્ટરવ્યુ તો આપણે પૂરો કર્યો, સમજી ગયા. હવે એક્ટિવિટી 2A, રીડ ધ સેન્ટેન્સ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન એન્ડ માર્ક, એટલે કે લુકાઉન્સમાં રાઇટ માર્ક છે, ફોર ઓલ ધ ક્વેશ્ચન દેટ આર ધ આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ. આપેલા વાક્યોમાં જે જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે રાઇટ કરો. અહીંયા તમારી સામે એક વાક્ય છે, વાંચું છું. સુનીતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. હવે ABC, એમાં નીચે એમાં છે એક સવાલ છે, વેર ડીડ ધ સ્ટે. હવે સવાલ શું હતો કે વેર ડીડ ધ સ્ટે, એમણે ક્યાં રોકાણ કર્યું? તો ઉપરના વાક્યમાં સ્પેસ એવો તમને જવાબ મળી રહે છે. હવે બીજો છે બી, હુ સ્ટેડ ઇન ધ સ્પેસ. સવાલ હતો
ત્યાં કોણે રોકાણ કર્યું સ્પેસમાં? તો સુનિતા વિલિયમ્સ એમાં જવાબ પણ છે. હવે આવે છે સી. ફોર, હાઉ મેની ડેઝ ડીડ ધ સ્ટે ઇન ધ સ્પેસ, કેટલા દિવસ રોકાણ કર્યું? તો એ પણ વાક્યમાં છે 36 days. તો આના ઉપરથી આપણે સમજવાનું એ છે કે આપેલ વાક્યમાં નીચેના સવાલમાંથી જવાબ છે કે નહીં, જો હોય તો તમારે ટીક કરવાનું છે. આ રીતે પછીના બધા સવાલ તમે પોતાની રીતે કોશિશ કરી અને કરજો.